નમસ્કાર દર્શક મિત્રો, હું નદીમ ENTV માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર વિગતવાર. ગાંધીનગર જિલ્લા પંચાયતની સમિતિઓમાં રચનામાં વહાલ દવાલની નીતિના પગલે 3 સભ્યોને સમિતિના સભ્ય પદથી રાજીનામું આપી દેવું હતું. એટલું જ નહીં, ગાભાજી અને જ્યોત્સનાબેન પટેલ રાજીનામા આપી દીધા બાદ ચેરમેનોની વરણીમાં બેઠક હાજર નહીં રહેવા DDOએ પત્ર લખીને જણાવ્યું છે. ત્યારે આજે હાઈ વોલ્ટેજ બેઠક યોજાશે. જો કે હજી પણ આરોગ્ય અને ઉત્પાદન સમિતિમાં 2 જ સભ્યો હોવાને કારણે સમિતિના અસ્તિત્વ પર સસ્પેન્સ બરકરાર છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અક્ષય અગ્રવાલ અને પારોલ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર દેવાંશુ પટેલના સંયુક્ત નેતૃત્વ હેઠળ તારીખ 23 જાન્યુઆરી 2013 થી 25 જાન્યુઆરી 2000 સુધી GTU ચાંદખેડા કેમ્પસ અમદાવાદ ખાતે 3rd ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આજે બીજા દિવસે 24 જાન્યુઆરી પ્રથમ સત્ર કોર્પોરેટના જૂથમાં મોટી અને મધ્ય તથા નાની કંપનીઓ પર પેનલ ડિસ્કશન થઈ હતી. શ્રી શશિકાંત પતંગે હેડ HR લેતું એન્જિનિયરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા MNCS માટે વૈશ્વિક બજારોમાં સેવા ક્ષેત્રમાં પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાનો 64મું સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં એક દિવસ બાકી છે, ત્યારે આ વખતે સેક્ટર 17 હેલિપર ગ્રાઉન્ડના બદલે સેક્ટર 11 ખાતે આવેલા રામકથા મેદાનમાં ગુરુવારે સવારે કલેક્ટર અને ગાંધીનગરના પોલીસ SP નિદર્શનમાં ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ વર્ષે પોલીસ બળ દ્વારા અશ્વ દ્વારા અલગ અલગ કળાઓ બાજુ કરવામાં આવી હતી. ખેલ મહાકુંભ અંતર્ગત ગાંધીનગર સેક્ટર 16 ખાતે આવેલ અંધજન શાળા ખાતે જિલ્લા કક્ષાની અંધજનોની રમતગમત સ્પર્ધા ગુરુવારના રોજ સાંજે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ચક્રફેંક, દોડ, લાંબી કૂદ વગેરે રમતોમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ સમારંભમાં મુખ્ય મહેમાન કૃષ્ણકાંત ઝા, ગાંધીનગરના ધારાસભ્ય અશોકભાઈ પટેલ વગેરે જેવા મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા. તો આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. નમસ્કાર.